અંબાલાલ પટેલની આગાહી અનુસાર બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી અગિયારમી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે જે બાદમાં લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં બનતા જશે છઠ્ઠી સપ્ટેમ્બરથી અગિયારમી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્યાંસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં અગિયાર પોઈન્ટ અગિયાર સિત્તેર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે તાપીના સોનગઢમાં દસ ઇંચ વ્યારામાં નવ ઇંચ માંગરોળમાં સાત પોઈન્ટ છ ઇંચ વઘઈમાં સાત પોઈન્ટ છ ઇંચ ભરૂચમાં સાત પોઈન્ટ બે ઇંચ તિલકવાડામાં સાત ઇંચ ઉચ્છલમાં છ પોઈન્ટ નવ ઇંચ ડોલવણમાં છ પોઈન્ટ સાત ઇંચ નડિયાદમાં છ પોઈન્ટ સાત ઇંચ વાસંદામાં છ પોઈન્ટ પાંચ ઇંચ અને સુબીરમાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે છોટા ઉદયપુર નર્મદા સુરતમાં રેડ એલર્ટ છે બનાસકાંઠા પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ છે સ્ટાર ન્યૂ સેવન હંમેશા સચ્ચાઈની સાથે